વરસાદને રીઝવવા માટે રામધૂનનું આયોજન કરવા ચોમાસાની ઋતુ શરૂ થઈ તેને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ હજુ સુધી વરસ્યો નથી. વાયુ વાવાઝોડા દરમિયાન અને તે પહેલાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વાવણી નિષ્ફળ જઈ રહી છે અને ખેડૂતોના વાવેતર વરસાદ વગર સુકાઈ રહેલા છે. ત્યારે વરુણદેવને રીઝવવા માટે વીરપુરના સતી માતાના મંદિરે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે. વરુણદેવને રીઝવવા માટે લોકો હાલ ભગવાનના શરણે છે અને વહેલી તકે વરસાદ આવે તેના માટે દિવસ રાત રામધૂન કરી રહ્યા છે. આ રામધૂનમાં ગામના યુવાનો અને વૃદ્ધ અને મહિલાઓ પણ જોડાયા હતા અને વરસાદ માટે રામધૂન બોલાવી હતી અને આ રામધૂનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સુરેશ ભલિયા, જેડે તમે રામધૂન બેસાડી છે, શા માટે રામધૂન શરૂ કરી છે અને રામધૂન કરવા માટેનું કારણ શું, કેટલો ટાઈમ આવશે? અમારે આ રામધૂન બેસાડવા માટેનું કારણ માત્ર વરુણદેવને રીઝવવા માટે અને 24 કલાક ત્યાં સતત આ ગામ લોકો સાથે મળીને અહીંયા સતીમા ડેરી પાસે રામધૂન અખંડ ચાલુ કરેલ છે. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી અમે ચાલુ રાખશું અને 24 કલાક તો રામધૂન ચાલુ જ રહેશે. મુકેશભાઈ રવજીભાઈ ડોબરિયા. રામધૂમ બિહારી છે, વરસાદ નથી આવતો એટલે એટલે આ બધા પ્રાર્થના કરીશી, જો આવે તો અમારા બધાને ભાગ હોય ને બસ ને. હે, રામધૂમ હવાથી હાંડ લગી. હા, મારું નામ વનિતા.